આ છે સુરત સોલંકી, જેને આપણે ફુવાજીના નામથી જાણતા હતા અને એને ઉપર પૂરો વિશ્વાસ કરતા હતા, જેને આપણે ફુવાજી ફુવાજી કહીને જ બોલાવતા હતા. એ ફુવાજી ક્યારે આસારામ બની ગયા કઈ ખબર જ ન પડી. આ ફુવાજી નહીં, બીજો આસારામ છે, જેને 2022માં ધારાનું ખૂન કરી અને સળગાવી નાખી અને તમામ સબૂત અને તમામ પુરાવાનો પણ નાશ કરી નાખ્યો. આ ફુવાએ માતાજીના નામે કેટલા ગુના કર્યા છે કોને ખબર. અન્ય તો ધર્મપ્રેમી જનતાને એવા સસમા પહેરાવ્યા કે જે સસમામાંથી આપણને આ ફુવા દેવ જ દેખાયા. અન્ય કરેલા ગુનાઓમાંથી એની એવો પડદો ઢાંક્યો કે જે આ ગુના આપણને દેખાણા જ નહીં અને બધાને જેવાની કે તેવા ચક્રે ચડાવ્યા. હો ભાઈ, આ ભુવાએ આવા ગુના કરતો ભૂવો કોઈ દી કોઈના સારા કામ કરે જે પોતાનું, પોતાની સાથે ફરવા વાળા વ્યક્તિઓનું અને પોતાના પરિવારનું અને પોતાના મિત્રોનું જે સારું ન ઈચ્છતો હોય અને સારું ન કરતો હોય એ ભલા તમારું મારું શું સારું કરવાનો. જે વ્યક્તિ પોલીસ ખાતાને ગુનો કરીને ચક્રે ચડાવી દેતો હોય એ તમારી ને મારી સાથે શું ન કરી શકે. આવા બુદ્ધિશાળી માણસો જ્યાંથી વિચારતા હોય ત્યાંથી આપણે વિચારવાનું બંધ કરી દઈએ. નાલાયકે માતાજીના દરબારમાં બેહીને આવું ખરાબ કાર્ય કર્યું છે અને કેવી સજા મળવી જોઈએ, અન્ય કરેલા ગુનાને કેવી સજા આપવી જોઈએ.